वृत्तियो सर्वसंकेली सदाए निजस्वांतरे बद्धांजलि करीवंदु संकल्पो अड़गा करी अन्नादे पंचकोशे रहित परशिवं पूर्ण भक्त्या गृणन्तं योगिन्द्रैश्चापि वन्द्यं अभवभयहरे तत्तमस्यादिवाक्यैः शिष्यान् सम्बोधयन्तं नरकभयहरं लक्षणैकत्वमाद्यम् शान्तं श्री संतरामं प्रणतजनमनो अभिष्टदं नित्यमीणे भवभयहरे तत्तमस्यादिवाक्ये। दुनियानो जे मोटामां मोटो भय बीक छे ए मृत्युनी बीक छे, અને એ મૃત્યુનો ભય ટાળે તે સદગુરુ છે। મૃત્યુની બીક રહેવા જ ન દે મનમાં, જીવનમાં, કે મારે મૃત્યુ છે જ નહીં, મારે મૃત્યુ હોતું જ નથી। ભવ ભય હરે, તું જે છું એ તારું સ્વરૂપ ક્યારે મરતું નથી, અવ્યય છે, એમાંથી સહેજ પણ ઓછું થતું નથી। અને શાશ્વત છે, ક્યારે પણ એ મરતું નથી। તારું સ્વરૂપ એ છે, તત્ત્વમ અસી, તે જ તું છું કે જે શાશ્વત છે। શાશ્વત નો અર્થ ક્યારે પણ એનો નાશ ન થાય, એનું નામ શાશ્વત। તો મૃત્યુનો ભય હરે એ સદગુરુ લક્ષ્મણદાસજી મહારાજ કે છે, મને પ્રાપ્ત થયા છે જય મહારાજ। જય મહારાજના ચરણોમાં જેને જેને શરણ મળ્યું એ સૌ સંસાર તરી ગયા। એમના જીવનનો ભવભય હંમેશને માટે ટાળી દીધો, એ તો ભવભય તો લખચોરાશી છે, એક વાર નહીં અનેક વાર જન્મ્યા જ કરવું પડે, જન્મો ને મરવું, જન્મું મરવું। તો એ જે બીક છે કે મારે લખચોરાશીમાં મૃત્યુના દુઃખ, તો એ જે ભય છે એ દરેકને સતાવતો હોય છે, પણ સદગુરુનું શરણ, જય મહારાજનું શરણ એ ભયમાંથી હંમેશને માટે મુક્તિ અપાવી દે। એ રસ્તો જ નહીં પકડવાનો, એ તરફ જવાનું જ નહીં, કે કેમ તું આત્મા છું, તારું સ્વરૂપ શાશ્વત છે, એને ક્યાં મરવું છે। બસ જે જન્મ્યું છે એને મરવું પડે છે, જન્મ્યું છે શરીર, મરવાનું છે શરીર, સુખ દુઃખ ભોગવવાના છે શરીરને, પણ હું તો આત્મા છું। કેમ? તત્વમ અસી, તત્વ છું, જે પરબ્રહ્મ પરમાત્મા આ જગતનું પરમ તત્વ છે એ એનો અંશ તું છું, તો તારે ક્યાં મરવાનું હતું। એટલા માટે કહ્યું કે તત્વમસ્યાદિન નિજન્યમ વિબોધમ, વિશેષ પ્રકારનો બોધ આપ્યો છે, સામાન્ય નહીં, ખાસ દ્રઢ થાય,
ભૂલી ના જવાય. ઘણી બાબતો છે આપણા જીવનમાં, આપણા ઘરમાં, આપણા પોતાની હોય નજીકમાં, છતાંય ભૂલી જતા હોઈએ છીએ. પરંતુ અહીંયા વિશેષ બોધ આપીને કહ્યું કે તું શાશ્વત છું, તું અમર છું, તું આત્મા છું, તું શરીર નથી. આ પ્રકારે તત્વમ, તે જ તું છું. કેટલો બધો ભાર મૂક્યો છે અને સમજાવતા સમજાવતા એટલી સરસ રીતે વાત બોધ ગળે ઉતાર્યો છે કે ક્યારે ભૂલાય નહીં. અને એ જે ભય બીક છે, ભય છે, એ ભય પણ ક્યારેય જીવનમાં આવે જ નહીં, સતાવે જ નહીં બીક. તો આટલી દ્રઢતા જેને જીવનમાં આપી જય મહારાજે સદગુરુ, આટલી બધી હિંમત આપી જય મહારાજે, જય મહારાજે અમને આટલી બધી શક્તિ આપી દીધી, મોતથી દીવાનું નહીં, યમરાજાથી દીવાનું નહીં. જય મહારાજ, તમારી શક્તિ કેવી છે ખબર છે? ધર્મરાય ના દૂત આવે તેને રાખે વારી, વારે જો ત્યાં બાર અંદર નથી બેસવાનું. આમ જય મહારાજ તો પ્રબળ છે, જય મહારાજ અનંત છે અને એ સૌની રક્ષા કરવા વાળા છે, સૌને નિર્ભય કરવા વાળા છે. અને એટલે તો લક્ષ્મણદાસજી મહારાજે જય મહારાજનું શરણ લીધું છે અને શરણ મળ્યું છે અને શરણ મળ્યું એની સાથે આ બધું જ, આ બધી સમજણ પણ મળી આપી ભગવાને. જય મહારાજે શરણ આપ્યું તો લે હવે સમજણ પણ લઈ લે. એટલું શરણ આપીને શું કરશે? બેસાડી રાખશે અને આગળ લઈ જશે. ચાલ ઉઠ, અહીંયા ને અહીંયા બેસી રહેવાનું નથી, આપણે તો હજુ આગળ નીકળવાનું છે, આગળ વધવાનું છે. તો એમ વિશેષ પ્રકારનો બોધ આપ્યો, સત્સંગ આપ્યો અને એનાથી ચેતવીને જાગૃત કરી દીધા કે બસ હવે આટલે આગળ જવાનું છે. તત્ત્વમ અસિ, તેજ તું પોતે છું, જેને તું ભજ છું. આપણે પૂછીએ કે આ શરીરમાં હું ક્યાં છું, કેવો છું, કોણ છું, મારે એને સમજવો તો છે, મારે એને જોવો તો છે, એને અનુભવવું તો ખરું. પણ આ બધું વિચારાય અને બોલાય ત્યારે એક પ્રશ્ન નવો ઉભો થાય કે આ બોલે છે કોણ છે? તો જેને તું શોધું છું, એ આત્મદર્શન. જેને તું શોધું છું મારે સમજવું છે, પણ એ જે સમજવું કે છે એ પોતે, પોતાને સમજવાનું છે પોતે. મારે અનુભવવો છે, મારે આત્મા, હું પોતે આત્મા છું, મારે આત્માનો અનુભવ કરવાનો છે. મારે જાણવું છે કોને, કે મારે મને જાણવા વાળો હું પોતે જ છું, બીજા કોને જાણવાનું છે? પણ એ સૂક્ષ્મતા ધીરે 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 અનુભવથી આવશે, સમજણથી આવશે, એકદમ નહીં આવે. પણ પ્રશ્ન પૂછતા રહો, સમજતા રહો કે હું ક્યાં છું, કેવો છું, મારે મને અનુભવવો છે, મારે મને જાણવો છે, મારે મને સમજવું છે. પણ આ બધું બોલીએ છીએ, વિચારીએ, પણ છે કોણ? એ જ હું, બીજો નહીં. થોડીક અણસમજ દૂર થાય એટલે આત્મદર્શન સહજ થઈ જશે. મારા પોતામાં હું પોતે જ છું, હું બોલી રહ્યો છું ને,
બોલે તે સૌ સાંભળે પણ બોલનારો ના જણાય. તો ક્યારે મળે? હરિગુરુ સંત કૃપા થકી પૂરણ પદ પ્રીછાય. એ બોલનારો તો જડતો નથી, તે કોણ છે? એ જ પૂર્ણ પદ, એ જ આત્મપદ. પણ ગુરુ મહારાજ એને સમજાવે કે જો તું તત્વમસી, તું પોતે જ એ જ છું, બીજો નહીં. સોનાના ઘરેણા બનાવેલા હતા, જાત જાતના આકાર, ખૂબ સુંદર લાગે, ખૂબ ગમી જાય એવા. એ બધા જ આપસમાં વાત કરે કે જો મારો ઘાટ આવો છે ને, મારો દેખાવ આટલો સરસ છે, મારો આકાર લેટેસ્ટ છે, બધા વાત કરે. પણ કહેલા બધા ઘાટમાં બધા જુદા જુદા, પણ છો સોનું તો હું એક જ છું ને, તમે શા માટે લડો છો? આ બધામાં સોનું તો હું પોતે છું. ઘાટ ઘડિયા પછી નામ રૂપ જુજવા, અંતે તો હેમનું હેમ હોય. આખરે તો સોનું જ છે. એમ જીવનના લખ ચોરાસીના ઘાટ એક નહીં, લેટેસ્ટ લખ ચોરાસી વેરાયટીઝ વેરે રાખો, વાપરે રાખો. ક્યારેક પતંગિયું, ક્યારેક અળસિયું, ક્યારેક વાઘ તો ક્યારેક શિયાળ, ક્યારેક કાન ખજૂરો, કેટલા બધા પહેરવાના. તો આ બધા જ જે સ્વરૂપો છે, જે આકાર છે, એ શરીરના છે. અને એ અનેક અનેકો શરીરમાં જવા આવવા વાળો તે હું. પણ આવાગમન ક્યારે મટે? સદગુરુ એને સાચો બોધ આપે. વિબોધમ કે લે તત્વમસ્યાદિ વાક્ય શિષ્યાન સંબોધયંતમ. ખૂબ પ્રેમથી સમજાવે, વાલથી સમજાવે, સરળ કરીને સમજાવે. સહેજે અઘરું ના લાગવા દે કે લો આ છે. તો શરીરની દેહાશક્તિ એ માણસને રડાવે છે. દેહાધ્યાસ જ માણસને દુઃખી કરે છે. જો દેહભાવ શાંત થઈ જાય તો કોઈ પ્રકારના દુઃખ રહે જ નહીં. આટલું ના રહે. માખણ છે, માખણમાં છાશ કરીને પાણી એ ખરું નહીં, પણ એને તપાવો એટલે ચોખ્ખું ઘી થઈ જશે, પછી એમાં સહેજે પાણી રહે જ નહીં. તો સમજણ આપણા પોતામાં વિશેષ પ્રકારના ઉપદેશથી, વિબોધમ વિશેષ જ્ઞાન આપીને સમજાવ્યું કે જો આ જે શરીર દેખાય છે તે તું પોતે નથી. શરીરનો જોવા જઈએ તો તું માલિક પણ નથી. અને આપણા પોતામાં આપણી પોતાની આત્મા તરીકેની અનુભૂતિ વિશેષ પ્રકારના જ્ઞાન વડે કરવાની છે. અને એ વિશેષ પ્રકારનું જ્ઞાન એટલે સમજવાનું કે આ શરીર છે, એકાંતમાં બેસો, ધ્યાન કરવા માટે બેસો, તપાસો, સમજો શરીરમાં શું છે, હું પૂછનારો એ કોણ છું, શરીરમાં શું છે એમ પૂછ્યું તો પૂછનારો કોણ? શરીર અને પૂછનાર બે જુદા થયા ને, એક તો છે જ નહીં. તો જે પૂછનારો છે તે એ પોતે છે, અને શરીર એ એને સમજવા માટેનું સાધન છે.
શરીરમ ખલુ ધર્મ સાધનમ. શરીર એ તો સાધન છે, સાધ્ય આત્મા છે. શરીર જડ છે, સ્થૂલ છે, એટલે સ્થૂલ વડે, જડ વડે ચેતન આત્માને સમજવાનું છે. એ કેવું? ચેતન્યને સમજવા માટે જડની જરૂર પડે? જરૂર પડે છે. બહારગામ જવું છે તો વાહનની તો જરૂર પડશે જ ને. વાહન જીવતી વસ્તુ છે ખરી. તો આપણે જેમ દૂર જવા માટે વાહનનો ઉપયોગ કરીએ છીએ, વાહન જડ છે અને આપણે જીવિત છીએ, અને વાહન દ્વારા આપણે પહોંચીએ છીએ ત્યાં, એમ શરીર દ્વારા પણ વાહન તરીકેનો, સાધન તરીકેનો ઉપયોગ કરી લઈને આત્મા સુધી, પરમાત્મા સુધી પહોંચવા માટેનું સાધન છે. એને કહ્યું શરીર માધ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીર એ સાચે છે, ધર્મને સમજવા માટેનું સાધન છે. સાધ્ય ધર્મ છે, સાધન શરીર છે. આ રીતે સમજણપૂર્વક શરીર અને આત્માને જુદો જોવા માટે પ્રયત્ન કરો, સમજાવો. અનેક રીતે સમજાવશે. આ વીજળીના ઉપકરણો ચાલે છે ઘણા બધા, એની પાસેથી કામ પણ ઘણું લઈએ છીએ, પણ એ સાધન જુદું છે. અને અંદર એને ચલાવનાર વીજળી દેખાય છે, અવ્યક્ત છે, કરંટ દેખાતો નથી, અને સાધન ઉપયોગમાં આવે છે, કામ આપે છે. એમ આત્મતત્વ ચેતના પણ દેખાતી નથી, પણ એના વડે શરીર કામ આપે છે. હમણાં વીજળીનો કરંટ બંધ થઈ જાય તો આ બધા જ નકામા થઈ જાય, બંધ થઈ જાય. એમ આત્માની ઉર્જા શરીરમાં છે ત્યાં સુધી બધું જ ચાલે. આંખ, નાક, કાન, હાથ, પગ, જીભ, બધું જ ચાલે, પણ અંદર આત્માનો કરંટ બંધ થઈ ગયો, એની સાથે બધું જ ફ્યુઝ ઉડી ગયો. ફિલામેન્ટ અંદરનું ઉડી ગયું, પછી એ કશાય કામનું નહીં. બસ ફિલામેન્ટ ખલાસ થઈ ગયો એટલે પછી એને શું કરીએ છીએ આપણે? એ ઘોડો, એ ટ્યુબ કચરામાં જ ફેંકી દઈએ છીએ. સારું, તાર અહીંનો ફિલામેન્ટ ઉડી ગયો તો 15 મણ લાકડા. આ બોધ રહેવો જોઈએ, આ સમજણ રહેવી જોઈએ. પેલી વાત કરી હતી ને કહું, ખબર છે, આત્માને સમજવો છે. તમે શરીરથી જુદા છો એમ તમારે જાણવું છે. મનોમન બધું કામ કરવાનું, તરત સમજાશે. એકલા જ સ્મશાનમાં જવાનું, મનથી મનથી લાકડા ગોઠવી દેવાના, મનથી એની પર સુઈ જવાનું, અને ઉપર લાકડા ગોઠવીને પછી અગ્નિ ચાંપી દેવાનું, પછી દૂર ઉભા ઉભા જોવાનું. અંદર દેખાય, આ બાજુ પગ દેખાય છે, આ બાજુ માથું દેખાય છે, બળે છે, આખી ચિતા ભળ 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 બરી ગઈ, પછી ઠંડી થઈ ગઈ, થોડા થોડા હડકા દેખાય છે. તો હવે ત્યાં આગળ બળ્યું શું?
જોનારો કોણ? હું પોતે આત્મા. લો બોલો, આત્માની સમજણ પડી ગઈ કે ના પડી ગઈ? અનુભવ કરી જોજો, એકવાર સંસ્કાર કરી આવો પોતાના જ, તો સમજાશે કે આ શરીર તો બળી ગયું અને હું તો છું. જે હું છું એ આત્મા, આત્માનુભૂતિ જેને કહીએ છીએ. રાત્રે સુઈ જઈએ છીએ અને સ્વપ્ન પણ આવે છે, સ્વપ્નમાં ઉભા થઈને ફરીએ છીએ, ચાલીએ છીએ, રડીએ છીએ, હસીએ છીએ, રમીએ છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, બધું જ કરીએ છીએ. તો એ શરીર તો સ્થૂલ પડી રહ્યું છે, તો સ્વપ્ન કોના દ્વારા આવ્યું? કોની ઉર્જાથી આવ્યું? આત્માની ઉર્જાથી. પણ જો આત્માની ઉર્જા અંદર ન હોય તો કઈ સ્વપ્ન આવવાનું હતું? મન ઉભું થઈને ચાલી શકવાનું હતું સ્વપ્નમાં? તો આ રીતે આપણે પોતે આત્માનો અનુભવ કરવાનો, એની અનુભૂતિ થાય. મારામાં, આ શરીરમાં આત્મચેતના સ્વરૂપે હું છું, શરીર હું નથી. બસ. હા, શરીરની બધી જ ક્રિયાઓ જેમ કરંટના આધારે આ બધું થાય, વીજળીનો ઉપયોગ કરીએ, એવી રીતે આત્માની ઉર્જા વડે, એ કરંટ વડે આ શરીરથી બધું થયા કરે છે. પણ એ શરીર, એ આત્મા હું જુદો છું, એ શક્તિ મારી જુદી છે. તત્વમસ્યાદિ વાક્ય શિષ્યાન સંબોધયંતમ. પછી શું કરે છે? બોધ આપ્યો. શેના માટે આપ્યો? નરક ભય હરમ. જે સત્સંગ કરીએ છીએ, જે જીવનમાં બોધ મેળવીએ છીએ, સાચી સમજણ મેળવીએ છીએ, શેના માટે? આ બધી બીક ભગાડી દેવા માટે. નિર્ભય થઈને ઠરી ઠેકાણે બેઠા, તમે આત્મ સુખ લીધું જાણી, બધી વર્તીઓ હાથમાં રહી આણી, ત્યારે મહાપદમાં રહ્યા માણી. આપણા પોતા, આપણી બધાની જ વૃત્તિઓ હાથમાં લઈ લેવાની. વૃત્તિઓની પાછળ આપણે નહીં ભટકવાનું, વૃત્તિઓ આપણને રખડાવે છે. પણ આપણને રખડાવતી વૃત્તિઓને આપણા પોતાનામાં જ ખેંચી લેવાની. બધી વૃત્તિઓ હાથમાં આણી, અને વૃત્તિઓ બધી હાથમાં આવી ત્યાર પછી, ત્યારે મહાપદમાં રહ્યા માણી. એ આત્મપદ, એમાં જ એનો અનુભવ કર્યા કરવાનો, એને જ માણવાનું, એને જ માણવાનું. જેમ આજકાલ આટલી બધી ગરમીમાં આઈસ્ક્રીમનો સ્વાદ કેવો માણીએ છીએ, કેરીનો સ્વાદ કેવો માણીએ છીએ, એમ મહાપદને માણવાનું છે. અને મરજીવા થઈને મહાલિયા, એમાં માલતા આવડવું જોઈએ. મહાપદમાં, પૂરણ પદમાં, આત્મપદની અંદર. હવે શાનો ભય છે? માલ્યા કરો, આનંદ કરો. જેમ ઘરમાં પ્રસંગ લઈને બેઠા હોઈએ, બધું સજધજ થઈને, જાતે સજધજ થઈને મહેમાનોને બોલાવીને, એમની વચ્ચે આમ થી તેમ, આમ તેમ, આમ તેમ માલતા હોઈએ, કેટલો આનંદ આવતો હોય. કારણ, અવસર લઈને બેઠા છે, કપડાં છે, ઘરેણા છે, બધું પહેરેલું છે, અને એમાં માલવાનું, આવો 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 આનંદથી. પણ એ માલવાનું, અવસરને માલવાનું છે, એમાં આનંદ. એવી રીતે આત્માને માલવાનો છે. બસ માલ્યા જ કરો, આ અવસર છે. એને એને શું કહ્યું? આ અવસર છે, ખેલોમાં ખોટું, ખોટા ધંધા કરશો નહીં. જે કરો એ સારું કરો.
કેટલું સરસ કહ્યું છે, ખેલો માં ખોટું જૂઠું જીવન જીવશો નહીં, જીવનની અંદર નકામી કામ વગરની નરકગામી રમતો રમશો નહીં, એનું નામ છે ખેલો માં ખોટું. આમ વિશેષ પ્રકારના બોધ વડે, ઉપદેશ આદેશ વડે જય મહારાજ સૌને જાગૃત કરે છે. જાગો જાગો, આટલું બધું ઊંઘો છો, પાછા વળો. સુખી થવું છે, આ જીવનના છેલ્લા ફેરામાંથી હવે બહાર નીકળી જવું છે કે આગળ ભટક્યા જ કરવું છે? નરક ભય હરમ એકત્વમ આદ્યમ, બસ આદિ અંતે જે જુઓ તો એક જ છે, આદિ અંતે એક જ રામ, જો સમજે તો પૂરણ કામ. આદિ અંતે આદ્યમ અને અંતમાં એક જ છે આત્મારામ, અને જો એટલું સમજી જાય તો કાર્ય પતી ગયું, પૂરું થઈ ગયું. નહીતર આખી જિંદગી વૈતરું કર્યા કરો ને તો એ પૂરું ના થાય. મહેનત કર કર કરો, પણ જેણે પોતાના સ્વરૂપને સમજી લીધું ત્યાંથી નિવૃત્ત. જેમ 60 વર્ષની ઉંમર સુધી નોકરી ધંધો કર કર કરીએ, ઊંચા જ ના આવ્યો, અને પછી નિવૃત્ત થાય એટલે હાશ, હવે નિરાંત થઈ ગઈ. એ નિરાંતને અનુભવતા આવડવી જોઈએ, નહીતર કંટાળે માણસ પાછો. એટલે આમ જીવનની અંદર સાચી સમજણ પૂર્વક જય મહારાજ આપણને ત્યાં લઈ જાય છે. એ માર્ગ લક્ષ્મણદાસજી મહારાજે બતાવી આપ્યો. ચાલો આપણે બધા જ નરક ભય હરમ, જ્યાં નરકનો, ચિંતાનો, બીકનો, ભયનો એ કઈ રહે જ નહીં, પ્રસંગ જ ઉપસ્થિત ના થાય એવે રસ્તે આપણે ચાલ્યા જઈએ જય મહારાજ આપણને લઈ જાય છે. જય મહારાજ.